દિવાળી ના તહેવાર ને લઈને ખાસ કરીને ગઈકાલે જે ટ્રાફિક ની સમસ્યા સર્જાઈ હતી એવી આગામી તહેવાર દરમિયાન ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા શું આયોજન કેવી રીતે પોલીસ સમગ્ર વિસ્તાર અને અમદાવાદ માં બંદોબસ્ત ની સાથે ટ્રાફિક જામ ના થાય તે પ્રમાણે આયોજન કરશે? અમદાવાદ શહેરમાં દિવાળી આ વખતે લોકો રંગે ચંગે મનાવી રહ્યા છે અને તમામ લોકો અત્યારે ખૂબ ખરીદી કરવા નીકળ્યા છે. બજારોમાં પણ પુષ્કળ ગીર્દી જોવા મળે છે. આ અન્વયે અમે એક સ્પષ્ટ અને સરસ એક્શન પ્લાન બનાવી લેવો છે, જે અંતર્ગત અમે આજથી 500 જેટલા નવા હોમગાર્ડને લઈ રહ્યા છીએ. આ હોમગાર્ડ વધારાના હશે ફોર્સમાં 500, અને અમારી પાસે 700 ટ્રાફિક બ્રિગેડ છે જે અત્યારે તાલીમમાં છે, જેને પણ હું આજે પોસ્ટિંગ આપી અને પોલીસ સ્ટેશન ફાળવી દેવાનો છું. એટલે 700 વત્તા 500નો સ્ટાફ ટ્રાફિકના સંચાલનમાં વધારે મદદરૂપ થશે અને સહાયરૂપ થશે. આ ઉપરાંત સીપી સાહેબના હુકમથી તમામ જે પોલીસ સ્ટેશનો છે શહેરના, તે બધા જ પોલીસ સ્ટેશનો ટ્રાફિક પોલીસની મદદમાં રહી અને બજારમાં ગીર્દી વખતે રોડ ઉપર ઊભા રહી અને ટ્રાફિકનું સંચાલન કરશે. આ ઉપરાંત જે ખાસ વિસ્તારો છે જેવા કે મોલ, પછી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને ભીડભાડવાળે બધા વિસ્તારો જેમ કે 3 દરવાજા છે અને એવા જ્યાં ખરીદી પુષ્કળ પ્રમાણમાં થાય છે તેવી બધી જગ્યાએ અમે ખાસ પોલીસો રાખવાના છીએ. એમાં બહેનોની સલામતી જળવાય એટલા માટે ખાનગી ડ્રેસમાં બહેનો પણ રહેનાર છે. આ ઉપરાંત અમદાવાદ શહેર પાસે 70 જેટલા હોક બાઇક છે. આ હોક બાઇક પણ બજારમાં રહી અને ટ્રાફિકનું સંચાલન કરશે અને લોકોની છેડતીઓ થતી હોય બહેનોની તે અટકાવશે, પિક પોકેટિંગ અટકાવશે. અમારી પાસે 70 જેટલી પીસીઆર વાન છે. આ પીસીઆર વાન પણ આમાં ટ્રાફિકના સંચાલનમાં મદદરૂપ થશે. આ ઉપરાંત 90 જેટલી સી ટીમ્સ છે. દરેક પોલીસ સ્ટેશનમાં અંદાજે 2-1 જેટલી સી ટીમ છે. આ 90થી વધારે સી ટીમ્સ છે, તે પણ સી ટીમ્સની બહેનો છે. તે બજારોમાં ખરીદીના સમયે બહેનોની સલામતી અને શાંતિ જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરશે. અમારી 14 ક્રેનો અમે તમામ રોડ ઉપર જ્યાં ટ્રાફિક જામ થાય અથવા લોકો રસ્તામાં ગાડી પાર્ક કરી અને રસ્તામાં જામ થાય તેવું કરતા હશે ત્યાં આ ક્રેનો ફરતી રહેશે. જે 4 રસ્તાની આજુબાજુ લોકો રિક્ષાઓ પાર્ક કરી અથવા બીજા કોઈ પણ વાહનો પાર્ક કરી અને ટ્રાફિક જામ કરતા હશે ત્યાં પણ અમે એક્શન પ્લાન કરી અને 4 રસ્તાઓ ખુલ્લા થઈ જાય તે માટેનો પ્રયત્ન કરીએ છીએ. અમદાવાદ શહેરની જે સિગ્નલો છે તે સિગ્નલોને પણ ટ્રાફિકના ઉપલક્ષમાં અમે સમયમાં ફેરફાર કર્યો છે. જ્યાં બ્લિન્કર મોડ ઉપર કરવાની જરૂર પડે ત્યાં બ્લિન્કર મોડ ઉપર કર્યો છે અને જ્યાં મુખ્ય રસ્તાઓ પર સમય વધારે કરી અને સમયનું જે એમાં સેટિંગ કરવાનું હોય છે એ ટ્રાફિક પોલીસે જે કેલ્ટ્રોન કંપનીને આનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તેની સાથે સંચાલનમાં રહી અને સિગ્નલોનું પણ અપગ્રેડિંગ કર્યું છે. આ ઉપરાંત જે અમને સ્પીડ કંટ્રોલમાં રાખવા માટે ઇન્ટરસેપ્ટર જે નવું વાહનો આપી છે તેને પણ અમે ઉપયોગમાં લેનાર છીએ અને ટ્રાફિક જે સારી રીતે ચલાય એટલા માટે તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનના PIને પીક અવર્સમાં રોડ ઉપર હાજર રહેવા માટે અને ટ્રાફિકનો બંદોબસ્ત સુચારુ રીતે સંચાલન થાય તેના માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે. આ ઉપરાંત અમારી જે સોશિયલ મીડિયા છે ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એને પણ અમે નવેસરથી અપગ્રેડ કરીએ છીએ અને હવે જ્યારે પણ કોઈ પબ્લિકની એમાં કમ્પ્લેન આવે છે 10-95માં અથવા સોશિયલ મીડિયામાં તો એને રિસ્પોન્ડ કરવા માટે અમે જે નવી ટ્રાફિક બ્રિગેડ ભેટતી થઈ છે એની આખી ટીમ બનાવી દીધેલી છે. એટલે અમે ચોક્કસ જ્યારે પણ અમને કોઈ કમ્પ્લેન મળશે તો એનો રિપ્લાય આપવા માટે પણ કટિબદ્ધ છીએ અને ટ્રાફિકની સમસ્યા જેટલી ઓછી થઈ શકે, પીક પોકેટિંગ જેટલું ઓછું થઈ શકે અને રોમિયોગીરી વગેરેમાં જેટલી સલામતી જળવાય એના માટેના તમામ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. અત્યારે અમદાવાદ શહેરમાં 2300 જેટલા CCTV કેમેરા ચાલુ છે. આ CCTV કેમેરા ઉપર કંટ્રોલ રૂમમાં પણ નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે જેથી જ્યાં ગીર્દી હોય તેની અમને ફીડબેક મળતા રહે. આ ઉપરાંત 1600 જેટલા બોડી વોર્ન કેમેરા ટ્રાફિક પોલીસને આપવામાં આવેલા છે. તે તમામ બોડી વોર્ન કેમેરા અમે પોલીસને આપી અને જ્યાં પણ આ પ્રકારનું ગીર્દી હોય તેનું કંટ્રોલથી લાઈવ મોનિટરિંગ કરી અને પોલીસ સ્ટાફને જરૂર પ્રમાણે સૂચનાઓ આપીએ છીએ. ત્યાં આગળ જે સાઇન બોર્ડ લગાવવાના હતા સ્પીડ લિમિટના જે સાઇન બોર્ડ લગાવવાના હતા તે હજુ સુધી જોવા નથી મળતા. કયા પ્રકારે કાર્યવાહી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે?
एसजी रिंग रोड ऊपर जे एसजी रोड छे त्यां अमे ऑडिट करेलू छे, रोड सेफ्टी ऑडिट अने एना माटेना एनजीओ साथे अने रोड एंड बिल्डिंग ना सुप्रिंटेन्डिंग एंजीनियर अने रोड सेफ्टी ऑथोरिटी साथे अमे जई अने संयुक्त जग्याए जई अने ज्यां ज्यां प्रिकॉशन लेवाना हता ते बधी ज अमे चर्चा करी छे। आ बधा इन्फ्रास्ट्रक्चरना फेरफारो छे, एमां केटलाक लांबा गाळाना फेरफारो छे, केटलाक टूंका गाळाना फेरफारो छे। બોર્ડ મૂકવાના છે તેનું કામગીરી ચાલુ થઈ ગયેલી છે, કેટલાક બોર્ડો એસ જી રોડ ઉપર સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર લાગી ગયા છે, તેમ છતાં પણ એમાં પણ અમને લાગ્યું છે કે હજી થોડી અપૂરતા છે, તે પૂરતા કરાવવાની સૂચના રોડ એન્ડ બિલ્ડિંગના જે સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર અને ચીફ એન્જિનિયરને આપેલી છે અને તેઓ સહમત છે અને એની કામગીરી ચાલુમાં છે। ત્યાં સીસીટીવી લગાડવાની કામગીરી પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના દ્વારા ચાલુ છે અને એની અમારે સતત ફોલોઅપ અમે લેતા રહીએ છીએ અને તે લોકો વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે। બીજું જે સરદાર પટેલ રિંગ રોડ છે તે ઓરડાના અંડરમાં આવે છે અને ઓરડાના અધિકારીઓ સાથે પણ અમારી ચર્ચા વિચારણા ચાલુ છે, ત્યાં સ્થળ ઉપર પણ મુલાકાત લીધી છે અને ત્યાં જે સ્પીડ લિમિટના બોર્ડો મારવાનું કામગીરી ચાલુ થઈ ગયેલી છે, કેટલીક જગ્યાએ મારેલા છે પણ તે પણ જગ્યાએ ઓછા છે। તો જે અમારું સીપી સાહેબનું જાહેરનામું છે તે મુજબના બોર્ડો મારવા માટે અને સિગ્નલ યોગ્ય રીતે મુકાય સાઇનેજીસ અને લોકોને જે વાહન ચાલકોને દેખાય તે માટે ઓરડાના અધિકારીઓ સાથે મારી વાતચીત ચાલુ છે અને ટૂંક સમયમાં તે બોર્ડો લાગી જશે। એસ જી રિંગ રોડ અને એસપી રિંગ રોડ છે, એસજી રોડ ને એસપી રિંગ રોડ ઉપર ત્યાં સીપી સાહેબનું જે જાહેરનામું છે જે વાહન અને પરિપત્ર છે વાહન વિભાગ વ્યવહાર વિભાગનો તે મુજબ 70 કિલોમીટર ચાર વાહનો ચાર પૈડાવાળા વાહનો માટે, નાનું વાહન હોય મોટર એના માટે 70 કિલોમીટર છે। અલગ અલગ વાહનો માટે અલગ અલગ સ્પીડ લિમિટ હોય છે પણ આપણે મોટેભાગે 70 કિલોમીટર પર અવરની સ્પીડ છે તેનું ગતિ મર્યાદા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલી છે જે સીપી સાહેબે જાહેરનામું કરેલું છે।